સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે. સુરતની અંદર મુસ્લિમ મહિલાની તરફેણમાં ચુકાદો કરવામાં આવ્યો છે. પતિ જવાબદારીમાં નિષ્ફળ રહેતા મહિલાની તરફેણમાં ચુકાદો સાંભળવા મળ્યો છે, જેમાં સુરતની માંગરોળ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સાસરીના રૂપિયા 5 લાખ લઈ અને પતિ વિદેશ ચાલ્યો ગયો હતો ત્યારે પત્નીને તલાક પણ ન આપતા પરિવાર પરેશાન થઈ ગયો હતો. જોકે કોર્ટે મુસ્લિમ ધર્મ હેઠળ લગ્ન તોડી નાખતો ચુકાદો આપ્યો છે, એટલે કે સુરતમાં મુસ્લિમ મહિલાની તરફેણમાં આ મોટો ચુકાદો આવ્યો છે સામે, જેમાં પતિ જવાબદારીથી નિષ્ફળ રહેતા મહિલાની તરફેણમાં કોર્ટ દ્વારા આ ચુકાદો કરવામાં આવ્યો છે. જોકે પતિ 8 વર્ષથી તલાક આપતો ન હોવાથી પરિણીતાએ કોર્ટના શરણે લીધો હતો. માંગરોળ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. આજે એક દેશ અને સમાજ માટે એક ઐતિહાસિક ચુકાદો આવ્યો છે તેની હું એક માહિતી આપવા માગું છું. એક મુસ્લિમ સ્ત્રી જેનું નામ છે શહેનાઝ રંદેરા અને તેના પતિ છે ઇબ્રાહીમ બારવા, જે 2016થી વિદેશ જતા રહે છે અને વિદેશ જઈ પછી તેમની કોઈ પણ દરકાર અને કાળજી રાખતા નથી અને વારંવાર લડાઈ ઝઘડો કરે છે અને ખૂબ જ ત્રાસદાયક જીવન આપે છે. તો આ શહેનાઝબેન રંદેરા મારો વકીલ તરીકે કોન્ટેક કરે છે અને ડાયવોર્સ મેળવવાની એક ફાઇલ માંગરોળ કોર્ટમાં દાખલ કરવામાં આવે છે.